તે માટે બ્રેડ લઈ લીધી છે અને બટાકા બાફીને લઈ લીધા છે. જો આવા બટાકા બાફીને લઈ અને બ્રેડના આજે આપણે દહીંવડા બનાવીશું. તેના માટે બ્રેડને આપણે પહેલાં બ્રેડ સ્ટમ્પ તૈયાર કરવાનો છે. તે માટે મેં એક બાઉલ લઈ લીધો છે. હવે એમાં બ્રેડના કટકા કરી દઈશું આપણે. આવી રીતે બધી બ્રેડના કટકા કરી દેવાના. કટકા થઈ ગયા છે. હવે એક મિક્સર જાર લઈશું, એમાં બ્રેડ સ્ક્રમ્પ દ્વારા બ્રેડના કટકા નાખી દઈશું અને બ્રેડ સ્ક્રમ્પ રેડી કરીશું. અને અપ ડાઉન કરીને આપણે કરવાનું છે. થઈ ગયા છે રેડી. જો બ્રેડ સ્ક્રમ્પ સરસ રેડી થઈ ગયા છે. હવે આ બટાકા હતા તેને મેં મેશ કરી દીધા છે. તમે છીણી પણ છીણી શકો છો, હાથથી પણ મેશ કરી શકો છો. મેં મેશ કરી દીધા છે. હવે બ્રેડ સ્ક્રમ્પમાં આપણે નાખીશું બટાકાનો માવો. હવે નાખીશું લસણ, ટીચેલું લસણ છે. કોથમીર છે અને લીલા મરચાં છે, તે મેં એડ કરીશું. ઝીણા સમારી લીધા છે કોથમીર ને મરચાં. હવે લાલ મરચું નાખીશું અડધી ચમચી. પેલા લીલા મરચાં તીખા છે એટલે અડધી ચમચી લાલ મરચું નાખીશું. જીરું નાખીશું, આખું જીરું. ચાટ મસાલો નાખીશું અડધી ચમચી જેટલો. અને સ્વાદ અનુસાર પછી મીઠું નાખીશું, સ્વાદ અનુસાર મીઠું. હવે બધું આપણે મિક્સ કરી લઈશું અને એક બેટર જેવું કરી દઈશું, લોટ બાંધાય એવું. આમાં આપણે પાણીની નથી જરૂર પડતી, કેમ કે બટાકા બાફેલા છે એટલે એમાં મોઇશ્ચર હોય છે જ, અને બ્રેડ પણ તાજી હોય છે એટલે એ પણ પોચી હોય છે. એટલે બટાકાના માવાથી જ સરસ આપણો ડો થઈ જશે રેડી. જો સરસ થઈ ગયો છે ડો રેડી. જો આવો સોફ્ટ હોવો જોઈએ. થઈ ગયા છે. હવે આપણે દહીંવડાના વડા બનાવીશું. આવી રીતે ગોળ ગોળ બનાવી દેવાના. એમાં ક્રેક ના હોવી જોઈએ, નહીં તો આપણે જ્યારે એને તળીશું તો ફાટી જશે. એટલે ધીમે ધીમે ગોર ગોર, એક પણ તિરાડ ના રહે એવા બનાવીશું. આવા તમે લંબગોળ પણ બનાવી શકો છો, ચપટા પણ બનાવી શકો છો. હું ગોળ બનાવી રહી છું. આવી રીતે કરવાનું. ચોટે હાથમાં ચોટે એવું લાગે તો તે લઈ શકો છો. મેં નથી લીધું પણ લાગે તો તમે લઈ શકો છો. જો કેવા સરસ બની જાય છે. આ બધા જ આપણે બનાવી દઈશું. જે સાઈડના જોઈએ તમારે એ સાઈડના બનાવી દેવાના. થઈ ગયા છે. જો સરસ હવે બધા બનાવી દઈશું આપણે. બનીને રેડી થઈ ગયા છે. દહીંવડાના વડા બનાવી દીધા છે. જો બ્રેડના કેવા સરસ બની ગયા છે બ્રેડ અને બટાકાના. હવે આપણે એને તળીશું. બાજુના ગેસમાં તેલ ગરમ કરવામાં મૂકી દીધું છે. હવે આપણે એને તળી લઈશું. હવે તેલ ગરમ કરી દીધું છે અને ગેસની આજે એકદમ સ્લો રાખવાની. આપણે એક એક મૂકીને તળીશું. જો આટલું સ્લો હોવી જોઈએ, બહુ હાઈ નહીં હોય. ને તો હાઈ હશે તો બહારનો પડક સરસ ક્રિસ્પી થઈ જશે ને અંદર આપણા વડા કાચા રહી જશે. હવે ધીમે ધીમે એને પર તેલનો છંટકાર કરીને કરી દેવાના. ગોલ્ડન કરી દેવાના છે એકદમ આપણે એને. બધી બાજુ ધીમે ધીમે ફેરવી ફેરવીને એને તળવાના.
5 થી 7 મિનિટ જેવું લાગે છે, કેમ કે ધીમી આંચે આપણે તળવાના છે એટલે. જો ગોલ્ડન થઈ ગયા છે, હવે સરસ આપણે કાઢી લઈશું. આવી રીતે આપણે બધા વડા તરી લઈશું. થઈ ગયા છે રેડી, બીજા આપણે નાખ્યા હતા એ પણ રેડી થઈ ગયા છે. કાઢી લઈશું બહાર, એક પ્લેટમાં લઈ લઈશું. જો કેવા સરસ ક્રિસ્પી બની ગયા છે વડા, અને ઠંડા પણ થઈ ગયા છે. હવે આપણે દહીં લઈશું. દહીંને આપણે એને ફેટવાનું છે, આપણે એને ફેટી લઈશું. 5 મિનિટ સખત એને ફેટવાનું, જે બહાર મળે છે એવું દહીં થઈ જશે, આપણે એક પણ લમ્પ્સ નહીં રહે. એક જ ડાયરેક્શનમાં ફેટશો તો સરસ સ્મૂથ દહીં થઈ જશે આપણું. ચમચીથી તમને બતાવીશ કેવું સરસ થઈ ગયું છે. જો એકદમ ક્રીમી દહીં થઈ ગયું છે ને, આવું કરી દેવાનું. આપણે દહીંને ગળ્યું નહીં કરીએ, કેમ કે બ્રેડ પણ છે એટલે. હવે આ મસાલો બનાવવાનો છે, માટે લાલ મરચું, જીરું, શેકેલું જીરું, ચાટ મસાલો, સંચર પાવડર અને મીઠું, આ બધો મસાલો આપણે મિક્સ કરી દઈશું. આ ઘરે જ મેં બે રેડી કર્યું છે, આપણે જે ઉપર દહીંવડા ઉપર ટ્રિંકલ કરવા માટે બનાવ્યું છે મેં. આ રીતે બધું મિક્સ કરી લેવાનું. બહુ સરસ નાખે છે. થઈ ગયું છે રેડી મસાલો. હવે આ એક પ્લેટમાં, સર્વિંગ પ્લેટમાં મેં વડા લઈ લીધા છે. હવે એના ઉપર આપણે દહીં સ્પ્રેડ કરીશું. આવી રીતે વડા પર તમારે જેટલું જોઈએ એટલું દહીં નાખવાનું, વડા ડૂબે એટલું નાખવાનું. બહુ સરસ લાગે છે બ્રેડ અને બટાકાના વડા, દહીંવડા દેખાય છે એટલા સરસ, તો ખાવામાં કેટલા સરસ હશે. હવે બધું દહીં વડા પર ના કરી દેવાનું. જો હવે જે મસાલો બનાવ્યો હતો તે આપણે એના પર ટ્રિંકલ કરીશું. આમ આપણે ખજૂરામની ચટણી કે કોથમીર ચટણી નહીં લઈએ, કોથમીર ગાર્નિશિંગ માટે કોથમીર એડ કરીશું. કેમ કે દહીં ખાટું હોય છે અને વડા આપણે મીઠા હોય છે, કેમ કે બ્રેડના છે એટલે આપણે આવા જ બનાવીશું. જો કેવા સરસ બની ગયા છે આપણે દહીંવડા, બ્રેડ અને બટાકાના. તમે પણ બનાવજો અને પછી મને કોમેન્ટમાં કહેજો કે કેવા બન્યા હતા દહીંવડા. જો કેવા સરસ દેખાય છે. હવે હું તમને કાપીને પણ બતાવીશ. જો તે દહીં લગાવીને ખાવાનું કેવું સરસ બન્યા છે, પોચા સોફ્ટ સરસ. જો કેવા સરસ બની ગયા છે આપણા બ્રેડ અને બટાકાના દહીંવડા. તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.